भरूचमां प्रभारी मंत्री ने लોકોના આક્રોશ અને સવાલોના મારા વચ્ચે જવાબ આપવામાં પરસેવો પડી ગયો હતો. શહેરના ધોળી કઈ વિસ્તારમાં પ્રભારી મંત્રી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સી અટોદરિયા અને સ્થાનિક કોર્પોરેટરો સાથે નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે જ સ્થાનિકો અને દુકાનદારો તૂટી પડ્યા હતા. ત્યારે આગળ વાત કરીએ તો ભરૂચના દુકાનદારે તો પ્રભારી મંત્રીને કહી દીધું હતું કે અમને ખબર છે સહાયનો એક રૂપિયો નહીં આવે, એક રૂપિયો નહીં આવે, એક રૂપિયો પણ નહીં આવે તેવું કહી દુકાનદારની વેદના ગર્જી ઉઠી હતી. સરકારે ગણપતિની સીઝન બાદમાં નવરાત્રી અને સામી દિવાળીએ તેમના બૈરા છોકરાઓને ભીખ માંગતા કરી દીધા હોવાનો રોષ ઠાલવ્યો હતો. ત્યારે દુકાનો અને ઘરોમાંથી બગડેલો માલ સામાન અને વસ્તુઓ ફેંકી દીધા બાદ તંત્ર સર્વે કરવા આવ્યું નહીં હોવાના રોષ પણ વ્યક્ત કર્યો હતો. વેપારીઓ અને સ્થાનિકોના પ્રચંડ આક્રોશ સામે સ્થાનિક નેતાઓ અને આગેવાનોએ તો ચૂપ કીર્દી જ સેવી લીધી હતી, પર બાદ પ્રજા વચ્ચે નીકળેલા નેતાઓ, મંત્રી અને આગેવાનો માંડ માંડ લોકોના ઘેરાવામાંથી બહાર નીકળ્યા હતા. આજ રોજ ભરૂચ જિલ્લાની અંદર અને ખાસ કરીને ભરૂચ વિધાનસભામાં મારા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ મારુતિસિંહ અને સાથે સાથે સરકારી તંત્ર, મારા પૂર્વ બારડોલીના પ્રાંત અધિકારી ડીડી કાપડિયા સાહેબ હાલ સુરત ફરજ બજાવી રહ્યા છે, એમની જવાબદારી અહીંયા ભરૂચ અને અંકલેશ્વરમાં બંને હોય, એમની સાથે અમે આજે ભરૂચ વિસ્તારની અંદર જે જે પાણીવાળો વિસ્તાર છે એની સાફસફાઈ ઝડપથી થાય અને તંત્ર ઝડપથી કામે લાગે તે માટે આજે હું અહીંયા વિઝિટ કરવા માટે આવ્યો છું. લોકોનો આક્ષેપ છે કે ડેમ જાણી જોઈને ભરવામાં આવ્યો અને પછી અચાનક પાણી છોડવામાં આવ્યું, એ બાબતે શું છે? લોકોનો આક્ષેપ છે, વાત સાચી છે, પણ આ કુદરતી હોનારત છે. કુદરત જ્યાં જ્યાં રીઝાતું હોય ત્યાં કોઈનું કંઈ ચાલતું નથી, એમાં કોઈ સીએમની પણ જવાબદારી નથી થતી. એનું કારણ છે કે કુદરત ઉપરથી પાણી આવતું હોય ત્યારે આપણે પાણીનો નિકાલ કરવો પણ જરૂરી હોય છે. આ તો સિસ્ટમ છે વિરોધ પક્ષની ને બધાની જ, કે ભાઈ જ્યારે જ્યારે કોઈ પણ વધારે દુકાળ પડે ને તો બી સરકારને માથે પડે, પાણી આવે તો પણ સરકારને માથે પડે, વરસાદ ન આવે તો પણ સરકાર વરસાદ નથી લાવતી, એટલે આવા આક્ષેપો થાય, એટલે એનું કોઈ એ નથી. એટલું બધું સ્થાનિકોનો પણ આક્ષેપ છે કે એકદમ પાણી છોડી દીધું જેને કારણે પોતાનો માલ સામાન બચાવી ન શકે. હા, એ સાથે જાણી જોઈને કોઈ પાણી છોડવામાં આવ્યું જ નથી. ઉપરથી જ્યારે ઉપરવાસમાંથી જ્યારે પરવા આવતો હોય ત્યારે આપણે નિયંત્રણ કરવા માટે આ પાણી છોડવું જરૂરી હતું, તેને કારણે સરકારે પગલાં લીધા છે. અને ખાસ કરીને જેને જેને નુકસાન થયું છે એના માટે હું આજે આવ્યો છું, પ્રભાવી વિસ્તારમાં છું. જે કોઈ વેપારીઓને નુકસાન હશે, નાના મોટા ઘરોને નુકસાની હશે, એ તમામ નુકસાનીઓ હું આગામી કારોબારીની અંદર અને કેબિનેટ બેઠકની અંદર રજૂઆત કરીને જેટલી શક્યતા હશે તેટલી સહાય કરવા માટે સરકારને સૂચન કરી. વિસ્તારોમાં સફાઈ કામદારો સુરક્ષા વિના સફાઈ કરે તો એમને આરોગ્યની કેટલી ચિંતા? સુરક્ષા માટે તમને સાચી વાત કરું તો ગઈકાલથી જ હું સીએમ સાથે લાઇસનિંગમાં હતો અને દરેક મ્યુનિસિપાલિટીમાંથી સફાઈ કામદારો પણ અહીંયા મોકાયેલા છે અને દરેક વ્યવસ્થા કીટ સાથે દરેક જગ્યાએ મોકાયેલા છે અને મને કહેતા આનંદ થશે કે આટલી ઝડપી તંત્રએ કામ કર્યું છે એ સરાહનીય છે. લોકોનો આક્ષેપ પણ એવો પણ છે કે વહીવટી તંત્ર દ્વારા જે પૂરની સ્થિતિ હતી તેની જાણકારી સચોટ નથી આપવામાં આવી. 35 ફૂટની સપાટીની વાત થઈ હતી, 40 ફૂટ થઈ ગયું હતા. અચાનક ફ્રોડ એટલો મોટો આવ્યો હતો કે 35 ફૂટથી 40 ફૂટ સુધી પહોંચી ગયું છે, પણ તંત્ર તાબેતા મુજબ એમણે દરેક જગ્યા ઉપર મારા કલેક્ટર છે ભરૂચના એણે સૂચના આપી જ છે, એવું નથી કે નથી આપી, એવું એટલે સમય સંજોગોની અંદર એમણે સૂચના આપતા રહ્યા છે. ખેતીમાં વ્યાપક નુકસાન છે, આ બાબતે રાજ્ય સરકાર લોકોને કઈ રીતે સહાય ચૂકવશે? ખેતીમાં નુકસાન છે એનો પણ હું કેબિનેટમાં રિપોર્ટ રજૂ કરવાનો છું. મેં સર્વે કરાવ્યું છે અને આગામી કેબિનેટની અંદર મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળતી હોય મારા કૃષિમંત્રી ભાઈ રઘાવજીભાઈ પટેલ સાથે અમે નિર્ણય કરીને યોગ્ય સહાય જાહેર કરીશું. ભરૂચના પ્રભાવિત ભરૂચમાં કેટલું અંદાજિત નુકસાન હશે? આશરે અંદાજિત અત્યારે તો ખ્યાલ ના આવે, મોટું નુકસાન છે અત્યારે હું તમને સર્વે પરથી કહી શકું છું, પણ સરકારને કોઈ ભારે નુકસાન ન થાય આપણે બધા જનપ્રતિનિધિઓને એની તાકેદારી રાખવા માટે હું કટિબદ્ધ છું. જીતુ રાણા સાથે લાઈવ 24 ન્યૂઝ ભરૂચ.